नमस्ते विद्यार्थी मित्रों, आज अपने धोरण आठ विषय संस्कृत पाठ आठ मम दिनचर्या एटले के मारो दैनिक कार्यक्रम। तो विद्यार्थियों, भाषा विचारों आदान प्रदान महत्वपूर्ण साधन है। भाषा द्वारा ज अपने अपनी दैनिक प्रवृत्तियों की माहिती बीजाओने आपीए छी। पोतानी दिनचर्या संस्कृत भाषा में केवी रीते व्यक्त करवी ते आ पाठ में दर्शावी छे। तो विद्यार्थियों, आपणे हवे जोईए कया शब्द आपेलो छे। ऐसा का एटले के आ शू छे। हवे घड़ियाळ छे, घड़ियाळमां समय बतावेलो, तो हवे केटला वाग्या छे ए आपणे जोवानुं छे। तो आपणे आपणी गुजराती भाषामां एम कहीए के भाई 2:30 थई छे, परंतु संस्कृत भाषामां एने शू कहेवाय? तो एने 30 એટલે કે સાર્ધ, ને 2 એટલે કે દ્વિ, એટલે કે એને આ રીતે વંચાય કે સાર્ધ દ્વિવાદનમ। તો એ રીતે બીજી ઘણી ઘડિયાળો આપવામાં આવેલી છે। તો આપણે જોઈએ કે દરેકનો સમય કઈ રીતે આપણે સંસ્કૃતમાં અને ગુજરાતીમાં કેવી રીતે બોલી શકીએ। तो हमें पहली घड़ियाळ आपवामां आवेली छे, ए घड़ियाळमां जोईए तो गुजरातीमां कहीए के 4 छे, परंतु संस्कृतमां जोईए तो एने चतुर्वादनम एम कहेवाय। तो विद्यार्थीओ, अहींया जे समय बतावानो छे ए पोतानी पाठ्यपुस्तकनी अंदर लखी दे। हवे बीजी घड़ियाळ जोईए, तो बीजी घड़ियाळनी अंदर 8:15 थी, तो संस्कृत में एने 15 ने सपाद कहेवाय। आपणे नथी कहेता सवा 8, तो एने संस्कृत में कहेवाय सपाद 8 એટલે કે અષ્ટવાદનમ, સપાદ અષ્ટવાદનમ એટલે કે 8:15। હવે ત્રીજી ઘડિયાળમાં જોઈએ, 3:30 થઈ છે, તો એને આપણે અગાઉ જોયું કે 30 સાર્ધ કહેવાય, તો સાર્ધ ત્રિવાદનમ એટલે કે 3:30। એ રીતે ચોથી ઘડિયાળ જોઈએ, તો ચોથી ઘડિયાળની અંદર 8:45 થઈ છે, તો હવે આપણે એને શું કહેવાય સંસ્કૃતમાં? તો પાદોન 9, પાદોન એટલે કે 9:15 છે। તો એ રીતે આપણે જોઈએ બીજી ઘડિયાળો। તો અહીંયા દરેક ઘડિયાળનો સમય અને સંસ્કૃતમાં લખેલું જ છે। તો આપણે જોઈએ કે અહીંયા 6:05 થઈ છે, તો અહીંયા લખી છે કે 5:65 એટલે કે 6:05 થઈ છે। હવે 10 એટલે કે 10:11 એટલે કે 11:10 થઈ છે। એ જ રીતે 55:00 એટલે કે 7:55 થઈ છે, 55:00। હવે ચોથી ઘડિયાળ 6:50 થઈ છે, તો એને કહેવાય 10:07 એટલે કે 6:50 થઈ છે। હવે અહીં બીજી કેટલીક ઘડિયાળો છે,
तो એનો સમય આપણે જાતે જ સંસ્કૃતમાં બોલવાનો છે। તો અહીંયા પહેલી ઘડિયાળમાં બતાવવામાં આવેલું છે જુદો જુદો સમય આપવામાં આવેલો છે। તો અહીંયા આઠમાં 5 મિનિટ વાર છે। તો અહીંયા એને એમ કહેવાશે કે પંચોન અષ્ટવાદનમ। હવે બીજી ઘડિયાળમાં સમય આપવામાં આવેલો છે 11:10 થઈ। તો દશાધિક એકાદશ વાદનમ। હવે ત્રીજી ઘડિયાળમાં 3:05 થઈ છે। તો પંચાધિક ત્રિવાદનમ। હવે ચોથી ઘડિયાળમાં 2:10 વાર છે। તો એને કહેવાય દસોન દ્વિવાદનમ। તો હવે આપણે પાઠ જોઈએ। તો અહમ પ્રતિદિનમ 6 વાદને ઉત્તિષ્ઠામિ। અહમ એટલે કે હું પ્રતિદિનમ એટલે કે દરરોજ 6 વાદને એટલે કે 6 વાગે ઉત્તિષ્ઠામિ એટલે કે ઉઠું છું। તો હું દરરોજ 6 વાગે ઉઠું છું। 6 વાદન તો 7:30 પર્યંત દંત ધાવનમ સ્નાનમ ચ કરોમિ। 6 વાદન તો એટલે કે 6 વાગ્યાથી 7:30 પર્યંત એટલે કે 6:30 સુધી દંત ધાવનમ એટલે કે દાંતણ કરું છું। એટલે કે 6 વાગ્યાથી 6:30 સુધી હું દાંતણ અને સ્નાન કરું છું। સાર્ધ 7 વાદન પર્યંત યોગાસનમ કરોમિ। સાર્ધ 7 વાદન એટલે કે 6:30 થી 7 વાદન પર્યંત એટલે કે 7 વાગ્યા સુધી યોગાસનમ એટલે કે યોગાસન કરોમિ એટલે કે કરું છું। 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી હું યોગાસન કરું છું। તદંતરમ દુગ્ધમ પીબામિ અલ્પાહારમ ચ કરોમિ એટલે કે ત્યાર પછી દુગ્ધમ એટલે કે દૂધ પીબામિ એટલે કે પીવું છું। અલ્પાહારમ એટલે કે નાસ્તો તો ત્યાર પછી હું દૂધ પીવું છું અને નાસ્તો કરું છું। મમ માતા ગૃહકાર્યમ કરોતિ એટલે કે મમ એટલે કે મારી, માતા એટલે માતા, ગૃહકાર્યમ એટલે કે ઘરનું કામ, કરોતિ એટલે કે કરે છે। મારી માતા ઘરનું કામ કરે છે। અહમ તા સહાયામ કરોમિ, અહમ એટલે કે હું,
ताम लिखितेने सहायाम करोमी, तो मदद करोमी एले के करू छू, तो हूँ तेने मदद करू छू। नव वादंत दस वादंत पर्यंत अध्ययनम करो मी एले के नव वाग्या थी दस वाग्या सुधी हूँ अभ्यास करू छू। नव वाग्या थी दस वाग्या सुधी हूँ अभ्यास करू छू। सार्ध एकादश वादंते भोजनम करो मी एले के साढ़ा अग्यार वागे, साढ़ा अग्यार वागे हूँ भोजन करू छू। सपात द्वादश वादने, सपात एले के सवा बार वागे, द्वादश एले के बार, तो सवा बार वागे विद्यालयम गच्छामि एले के निसारे जाऊँ छू, सवा बार वागे निसारे जाऊँ छू। तत्र अहम विविधान विषयान पठामी, तत्र एले के त्या, अहम एले के हूँ, विविधान एले के जुदा जुदा, विषयान एले के विषयो, पठामी एले के भणू छू, तो त्या हूँ जुदा जुदा विषयो भणू छू। सायं षट्वादने अहम गृहं गच्छामि, सायं एले के साँजे षट्वादने एले के छ वागे अहम गृहं गच्छामि एले के हूँ घरे आऊँ छु, साँजे छ वागे हूँ घरे आऊँ छु। सपाद षट्वादन त सपाद सप्तवादन पर्यंत अहम क्रीडामि, सपाद एले के सवा छ वाग्या थी, सपाद सप्त एले के सवा सात वाग्या सुधी हूँ क्रीडामी एले के रमू छू, सवा छ वाग्या थी सवा सात वाग्या सुधी हूँ रमू छू। तदंतरम अहम सायन प्रार्थना करोमी, तदंतरम एले के त्यार पछी, अहम एले के हूँ, सायं एले के संध्याकारनी प्रार्थना करूमी करू छू, एले के त्यार पछी हूँ संध्याकारनी प्रार्थना करू छू। सार्ध सप्तवादंत सार्ध अष्टवादंत पर्यंत पुस्तकम पठामी, एले के साढ़ा सात वाग्या थी साढ़ा आठ वाग्या सुधी हूँ पुस्तक वाँचू छू। सात अष्टवादंते भोजनम करोमी, एले के साढ़ा आठ वागे हूँ भोजन करू छू। नव वादंत सार्ध नव वादन पर्यंत दूरदर्शनम पच्छामी, एले के नव वाग्या थी साढ़ा नव वाग्या सुधी हूँ दूरदर्शन एले के टीवी टीवी जोऊँ छू। सार्ध नव वादंत दस वादन पर्यंत जनन्या तातेन च स वार्तालापम करोमी, एले के साढ़ा नव वाग्या थी दस वाग्या सुधी हूँ माता पिता साथे वातचीत करू छू। जनन्या एले के माता पिता, जनन्या तातेन एले के माता पिता साथे वातचीत करू छू। दस वादने शयनम करोमी, शयनम एले के सुई जाओ, एले के दस वागे हूँ सुई जाओ छू। तो विद्यार्थियों अपने जे पाठ भण्या तो ये पाठनु अनुवाद पोतानी नोटबुक में लखी लेवू।